દીપોત્સવી પર્વના તહેવારોને એક જ સપ્તાહ બાકી છે ત્યારે બજારમાં ફટાકડા કે મીઠાઈમાં કોઈ પણ પ્રકારની મોટી મોંઘવારી ગ્રાહકોને નડવાના એંધાણ નથી. આ વખતે ફટાકડામાં નવી વેરાયટીમાં ખાસો વધારો તો નથી થયો, પણ જીએસટીના કારણે જે વેપારીઓને વેચાણમાં ડર હતો તે હવે દૂર થઈ ગયો છે. કેમ કે જીએસટીને કારણે વધુમાં વધુ 5-10 રૂપિયાનો વધારો થયો છે, જે ગ્રાહકોને પોસાય તેમ છે. તેથી બજારમાં વસ્તુઓ પર જીએસટી લાગુ પડ્યો હોવા છતાં દિવાળીમાં ઉજાસની તેજી જોવા મળી રહી છે. જીએસટીના હિસાબે થોડી આમ મને લાગતું હતું કે મંદી હશે, પણ અત્યારે ફૂલ તેજી જ છે માર્કેટમાં. 2-5 રૂપિયાનો ફેર પડ્યો, બહુ ફેર નહીં પડ્યો. વધારો તો ગયા વખત જેટલો જ ભાવ છે, કંઈ બહુ એટલો બધો કંઈ વધારો નથી. અને જીએસટી લાગીને આવે છે એટલે વેપારી માણસનો તો એ સામે બાદ મળવાનો છે. નોંધનીય છે કે ખરેખર ચાઇનાની વસ્તુઓના વેચાણનો બહિષ્કાર કરવાની વાત સાચી થતી હોય તેમ લાગી રહ્યું છે. દેશના જાગૃત નાગરિક તરીકે હવે ગ્રાહકો પણ મેડ ઇન ચાઇના નહીં પણ મેડ ઇન ઇન્ડિયા ઈચ્છે છે.